नमस्कार दर्शक मित्रों, कार्यक्रम टू ध पॉइंट में आपनु स्वागत है। दर्शक मित्रों, आप जाणो छो कि टू ध पॉइंट कार्यक्रम हो एटले अलग अलग टॉपिक पर आ कार्यक्रम में टू ध पॉइंट चर्चा विचारणा करवामां आवती होय छे। महत्वनी बाबत ये कि एक तरफ साइबर क्राइम केस में नोंधपात्र वधारो गुजरात में जोवा मळी रह्यो छे। अमदावाद, वडोदरा, सूरत, राजकोट आ चार महानगरों में खास करीने साइबर क्राइम नो जे केस छे एमां वधारो जोवा मळी रह्यो। परंतु सौथी महत्वनी बाबत ये कि आजे गुजरात हाईकोर्टे साइबर क्राइम ने लईने लाला करी छे। महत्वनी बाबत ये हती कि एक व्यक्तिए एक युवतीए ज्यारे लग्ननी लालच में खास करीने जो वात करवामां आवे तो पैसा गुमावानो ज्यारे वारो आव्यो हतो, मेट्रोमोनियल साइट हती एना उपर पैसा गुमावानो वारो आव्यो हतो त्यारे एक फरियाद करी हती। त्यारे पोलीसे फरियाद तो नोंधी दीधी, परंतु एना पाछळनी जे कार्यवाही होय छे, एना पाछळ जे तपासनो जे धमधमाट होय छे ए पोलीसे शरू नथी कर्यो। एटले हवे हाईकोर्ट छे ते लाला करी रह्यो छे अने पूछी रह्यो छे कि भाई तमे आ फरियाद करी छे तो आनु निराकरण हजु सुधी केम नथी आव्यु। त्यारे हाईकोर्टे तपास करीने रिपोर्ट सौंपवानो छे ए रजू करवामां आवशे एवी वात करवानी वात करी छे। रिपोर्ट रजू करवानो आदेश हाईकोर्टे ज्यारे कर्यो होय त्यारे छेतरपिंडीनो भोग बननार युवती छे एने हाईकोर्टना द्वार खखड़ाव्या छे। परंतु खास करीने जो वात करवामां आवे साइबर क्राइमना केस वधवा पाछळ महत्वना कया कया कारणो जवाबदार छे एनी तमाम चर्चा करीशुं। ने चर्चा करवा माटे निसर्ग त्रिवेदी जोड़ाया छे, एडवोकेट आपनु निर्माण न्यूज में स्वागत छे। निसर्ग भाई अने अमन वेरेसिया जोड़ाया छे के जेवो साइबर एक्सपर्ट छे। अमन भाई आपनु पण निर्माण न्यूज में स्वागत छे। निसर्ग भाई पहला तो ये जणावो कि आ समग्र आ घटना ज्यारे आवी प्रकाश में आवती होय छे, हाईकोर्ट ज्यारे लालाक करी रह्यो छे, फरियाद नोंधाई गई छे, परंतु बे वर्ष थवा छता पोलीसे हजु सुधी कार्यवाही नथी करी एटले हाईकोर्टे आदेश कर्यो छे के तमे तपासनो रिपोर्ट अहींया रजू करो। शुं कहेशो? પોલીસ સ્ટેશનમાં બે ડાયરીઝ હોય, એક હોય જનરલ ડાયરી એન્ટ્રીની જેને આપણે ગુજરાતીમાં જાણવા ચોકરચી કહેતા હોઈએ છીએ, અને બીજી જે ડાયરી હોય એને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે ક્રિમિનલ ફરિયાદ કહેતા હોઈએ છીએ। હવે જ્યારે કોઈ પણ કોગ્નિઝન્સ ગુનો કે જેવો ગુનો જેની દરકાર લેવી પડે, જે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 માં દર્શાવવામાં આવે છે, તે અસ્તક જો નોંધપાત્ર ગુનો હોય તો એને ફરિયાદમાં તબદીલ કરવામાં આવે છે જનરલ કેસ સિનારીઓમાં। અને સાયબર ક્રાઇમની જેમ કે વાત કરીએ, જ્યાં આપણે ઓનલાઈન કોઈ પણ મીડિયમનો ઉપયોગ થતો હોય છે તેમાં સાયબર ક્રાઇમનો ગુનો લાગતો હોય છે, અને એના માટે એક નવો જ કાયદો એટલે કે 2000 સાલમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, એના હસ્તક આ કવર કરવામાં આવતું હોય છે। અને એના માટે અલગ અલગ શહેરોમાં અલગ અલગ વિભાગોમાં સાયબર સેલની રચના કરવામાં આવી છે સ્પેશિયલ, અને સાયબર સેલમાં ત્યાં આખું ઇન્વેસ્ટિગેશન કરીને એ ગુનો બને છે અને એના પછી એની નોંધણી અને એના પછી કે એનું ઇન્વેસ્ટિગેશન એ બધું કરવામાં આવતું હોય છે। હવે આમાં પરિસ્થિતિ સંજોગ મુજબ હંમેશા કોઈ પણ ગુનો થતો હોય અને કોઈ પણ ફરિયાદ અથવા તો એની અરજી સ્વીકારવામાં કે ના સ્વીકારવામાં આવતી હોય છે જનરલ કેસ સિનારીઓમાં। હવે તમે થોડું લીગલી આમાં થોડું પ્રકાશ પાડીએ કાયદેસર રીતે, ઓફકોર્સ કલમ થોડી ટેકનિકલ થઈ જશે, પણ એઝ અ પાર્ટ ઓફ ધ લીગલ ઇન્ટરવ્યુ આપણે થોડું વિગતસર જઈએ તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કે કોઈ પણ સ્પેશિયલ સેલમાં, ફોર એક્ઝામ્પલ જેમાં સાયબર સેલ હોય, તો ત્યાં એક ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ માટે એક અરજી આવે અથવા તો કોઈ પણ વ્યક્તિ જાતે રૂબરૂ જઈને ફરિયાદ લખાવવાની વિનંતી કરે અથવા તો ફરિયાદ લખાવવાની ઈચ્છા વ્યક્ત કરે, તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં કલમ 154 હસ્તક એ ફરિયાદ નોંધવી પડે, નંબર વન। નંબર ટુ, ઘણા કેસમાં એ નથી નોંધતા હોતા પોલીસ અધિકારીઓ, તો એવા કિસ્સામાં હમણાં જ રિસન્ટલી એક 1998 નું પરિપત્ર છે જેને હમણાં જ ગયા મહિને મે માં પાછો એક્ટિવ કરવામાં આવ્યો છે, અને ગૃહ વિભાગે થ્રુ ધ સચિવ એટલે કે સેક્રેટરી એ વસ્તુ પ્રસ્થાપિત કરીને એનો પરિપત્ર બહાર પાડ્યો છે કે એની જે પ્રોસેસ છે 154 માં જે સમજાવેલી છે કે પોલીસ વાળા નથી લેતા અથવા તો કોઈ પણ એની ઉપર દરકાર નથી લેતા, એને એફઆઈઆર માં કન્વર્ટ નથી કરતા અથવા તો ઇન્વેસ્ટિગેશન નથી કરતા, તો તેવા કિસ્સામાં તબક્કાવાર એમાં જે પણ સિનિયર અધિકારી હોય, ફોર એક્ઝામ્પલ ગ્રામ્ય લેવલ હોય તો એસપી હોય,
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સિટી હોય તો કમિશનર હોય, એવી રીતે એમને એક ટપાલ લખીને વાકેફ કરવામાં આવવા જોઈએ. અને સપોઝ એ નથી થતું તો બીજી બાજુ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, જે તાલુકાના કે જે એરિયાના હોય, જેમને હુકુમત આપવામાં આવી હોય, ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની કલમ 190 અસ્તક પ્રાઇવેટ કમ્પ્લેન પણ કરી શકે છે વ્યક્તિ અથવા તો ભોગ બનનાર અથવા તો કમ્પ્લેનન્ટ એટલે કે ફરિયાદી, અને એના હસ્તક આખું ઇન્વેસ્ટિગેશન કરી શકે. એટલે મેજિસ્ટ્રેટ જોડે બે સત્તા હોય છે. નંબર એક, એક તો સીધું એફઆઈઆર કરવાનો નિર્દેશ કરી શકતા હોય છે, જેમ મેં સીઆરપીસી 154 અને 156 ની વાત કરવામાં આવે એવી રીતના, અથવા તો ઘણા કિસ્સામાં ઇન્વેસ્ટિગેશન, જે તમે હમણાં વાત કરી ઓપનિંગ સ્ટેટમેન્ટમાં કે એમને રિપોર્ટ સબમિટ કરવાનો કીધો છે, એટલે ઇન્વેસ્ટિગેશન ની વાત આવે કે એમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે કે શું થયું છે, તો એમાં 202 કલમ એને પર્યાપ્ત કરે છે. 202 કલમ ક્રિમિનલ પ્રોસિડર કોડ 1973 ના હસ્તક પોલીસને સત્તા આપવામાં આવી છે કે એને ઇન્વેસ્ટિગેટ કરે, એનું પ્રોપર દરકાર લેવામાં આવે અને એની ઉપરથી ઇન્વેસ્ટિગેશન નો રિપોર્ટ ફાઇલ કરે કન્સર્ન કોર્ટમાં. જેમ કે તમે હાઈકોર્ટની વાત કરી તો હાઈકોર્ટને સેક્શન 482 માં સત્તા આપવામાં આવી છે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 માં, જે ફક્ત અને ફક્ત સીધા હાઈકોર્ટમાં એક સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન અથવા તો ક્રિમિનલ પરચુરણ અરજી કરીને દાખલ કરી શકે, અને જેમાં વાઇડેસ્ટ ઓફ ધ પાવર્સ આપવામાં આવ્યા છે કોઈ પણ કોર્ટને હિન્દુસ્તાનમાં, પહેલી એ હાઈકોર્ટ છે 482માં, ડિસ્ક્રેશનરી પાવર કહેવાય છે ને, અને એની પાવરને ઉપયોગ કરીને જ્યાં કોગ્નિઝન્સ લેવા જેવું લાગતું હોય અથવા તો તેની દરકાર કોર્ટને દેખાય આપવા જેવી સ્પેશિયલ કેસીસમાં, એટલે એ કરીને પર્યાપ્ત નિર્ધારિત રીતના એઝ પર ધ પ્રોસિજર જે કાયદામાં પ્રસ્થાપિત છે એ પ્રમાણે એના સ્ટેપ્સ લેવા જોઈએ, ને એના પ્રમાણે ઇન્વેસ્ટિગેશન થાય, ને એના પ્રમાણે એક્શન ઉપર પોલીસે એક્ઝિક્યુશનમાં આવવું જોઈએ. કુલ અલગ અલગ જે કાર્યવાહી છે એ ક્યાંક ને ક્યાંક થતી હોય છે, પરંતુ અલગ અલગ જે સબમિશન છે એ પણ ક્યાંક કરવામાં આવતું હોય છે. અવનભાઈ, ખાસ વાત એ છે કે સાયબર ક્રાઇમના જ્યારે કેસ વધી રહ્યા છે, ખાસ કરી પહેલા તો એ જણાવો કે આ વધવા પાછળના કારણો કયા જવાબદાર? વધવા પાછળના તો ઘણા બધા કારણો હોઈ શકે, બટ ધ મોસ્ટ ઇફેક્ટિવ આજકાલ આપણે કારણ જોઈએ છે કે આજના જમાનાની અંદર બધા પાસે આપણે જોઈએ છે કે સ્માર્ટફોન, સ્માર્ટ ડિવાઇસીસ આવી ગયા છે, અને ઓબ્વિયસલી એક સારી વસ્તુ છે, બીકોઝ આપણે જયારે કોવિડ થ્રુ પસાર થયા, આપણે જયારે લોકડાઉન હતું ત્યારે આપણે ઘણા બધા સ્ટુડન્ટને અને ઘણા બધા જે બી સ્ટુડન્ટ જે ટીચિંગ ઓલામાં છે એ લોકોને આપણે ઓનલાઈન શિફ્ટ કરેલા હતા, રાઈટ? તો એના મુતાબિક આપણે એટલા બધા સામે ડિવાઇસીસની જરૂરત પડી કે હવે ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું તો લેપટોપ્સ છે, મોબાઈલ ફોન્સ છે, એની ઓટોમેટિકલી રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થવાની જ છે. વન્સ એ રિક્વાયરમેન્ટ જયારે ઇન્ક્રીઝ થઈ ગઈ અને ધ વે આપણું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ચાલે છે, ડિવાઇસીસ વધી ગયા છે, રાઈટ? તો સામે જે છેતરપિંડી કરવાવાળા જે લોકો છે, જે સામે સ્કેમ કરવાવાળા બધા માણસો છે, એ બી સામે વધી ગયા છે. સાથે સાથે એ લોકોને એક નવું માર્કેટ મળી ગયું છે કે હવે આપણી સામે એટલીસ્ટ એટલા તો લોકો છે કે સ્ટુડન્ટ્સ છે, પછી જે લોકો ને ટેકનોલોજીમાં બધું ખ્યાલ નથી આવતો, બટ એ લોકોને હવે શિફ્ટ કરવું પડ્યું છે બીકોઝ બધી વસ્તુ ઓનલાઈન થઈ રહી છે. તો એ લોકો ફોર લેટ્સ સે કોઈ સિનિયર સિટીઝન છે, એમને ઓનલાઈન શિફ્ટ થવું પડ્યું, ઇન્ટરનેટ બેન્કિંગ ને બધું હવે તમારી ટેકનોલોજી સાથે આગળ વધવું પડે. તો એ લોકો માટે જે બધા સ્કેમર્સ માટે છે, હવે આ એક કોન્સ્ટન્ટ ન્યૂ પૂલ થઈ ગયું છે જેની અંદર એ લોકો બેઝિકલી આ લોકોને ટાર્ગેટ કરી શકે. તો પહેલામાં પહેલું તો તમે કીધું કે આ ઇન્ક્રીઝ શું કામ થાય છે, વેલ બીકોઝ સામે વિક્ટિમ્સ વધી ગયા છે. આપણે વિક્ટિમ એ સ્કેમર્સ સાઈડથી જોવા જાવ તો વિક્ટિમ્સ બહુ બધા વધી ગયા છે, પણ એટલી સામે અવેરનેસ જે એની સામે વધવી જોઈએ ને એટલી નથી વધી. તો એ રીઝનના કારણે, દેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન, કે તમારું જે સાયબર ક્રાઇમ આજકાલ જેટલું વધતું જાય ને એ આ રીઝનના કારણે છે મોસ્ટલી. મહત્વની બાબત એ છે કે જ્યારે તમે જુઓ કે સાયબર ક્રાઇમનો જ્યારે લોકો ભોગ બને છે ત્યારે ફરિયાદ ક્યાં કરવી, કોને કરવી, કઈ રીતે કરવી, શું પ્રોસિજર હોય છે, કાયદામાં કયા કયા પ્રાવધાન જોવા મળી રહ્યા છે, લોકોને ખાસ ખબર નથી હોતી. એટલે લોકો ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનનો સહારો લેતા હોય છે અને પોલીસ સ્ટેશનમાં જનરલી ફરિયાદ કરતા હોય છે. પરંતુ ડિજિટલનો યુગ છે, ટેકનોલોજીનો જમાનો છે, યુગ ચાલી રહ્યો છે ડિજિટલનો, ત્યારે જનરલી પહેલાં તો એ જણાવો કે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિએ એક્ઝેટ જ્યારે ફરિયાદ કરાવી હોય તો ક્યાં કરવી, કોને કરવી, કઈ રીતે કરવી? બરોબર છે. હવે જ્યારે કોઈ પણ સાયબર ક્રાઇમનો ગુનો બને છે અને જે ભોગ બનનાર છે અથવા તો જે ફરિયાદી છે, જે વાકેફ કરવા માંગે છે સોસાયટી એટલા, કારણ કે કોઈ પણ ગુનો થાય તો એ સ્ટેટમાં થાય, એટલે કે જે પણ ગુનેગાર હોય
એ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, જો ગુજરાતમાં ગુનો બન્યો હોય તો. એટલે શરૂઆતમાં જયારે કોઈ ભોગ બનનાર છે ને એને વાકેફ થયો કે વાકેફ થયા એ વસ્તુથી કે મારી જોડે આવું ગુનાહિત થયું છે કાર્ય અને એમને ફરિયાદ કરવા જવી છો, તો સામાન્ય રીતે જેમ તમે કીધું કે આ બહુ ટેકનિકલ ઇસ્યુ હતો હોય છે એટલે એ રીતના લોકો પોલીસ સ્ટેશનનો સહારો લેતા હોય છે. અને કદાચ કેટલી વાર એવું હોય છે કે ટેકનિકલ ગુનો હોય કે ફોર એક્ઝામ્પલ સાયબર ક્રાઇમને લગતો હોય તો સાયબર સેલ છે, મહિલાઓને લગતો હોય તો મહિલા આયોગ છે કે મહિલા વિભાગ છે કે એવી રીતના, એટલે એવી રીતના ટેકનિકલ હોય તો એ લોકો જનરલી ત્યાં ડાયવર્ટ કરતા હોય છે, કારણ કે એ બહુ ટેકનિકલ સ્પેશિયલાઇઝ સ્કિલ વાળા લોકો હોય છે ત્યાં. જેમ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નું હોય તો એ સીબીઆઈમાં ડાયવર્ટ કરતું હોય છે, એટલે એવી રીતના એવું થતું હોય છે. એનું કારણ એવું છે કારણ કે આ બહુ સ્પેશિયલાઇઝ ટેકનિકલ સ્કિલની વિષય છે ચૌહાણભાઈ. અને બીજી વસ્તુ એ હોય છે કે જનરલી લોકો આ વસ્તુથી ઘણી વાર વાકેફ નથી હોતા, એટલે એ લોકો એક અરજી તૈયાર કરીને અથવા તો ત્યાં જઈને લખાવી આવતા હોય છે અને સબસિક્વન્ટલી એ લોકો બધા આગળ વધતા હોય છે. અને હવે સાયબર ક્રાઇમની એક વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, cybercrime.gov.in, એમાં પણ તમે ડાયરેક્ટ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. અને એને પોલીસનો સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ એલોટ કરવામાં આવ્યો છે, ઇફ આઈ એમ નોટ રોંગ 112 નંબર છે. વુમેન કમિશનને પણ ઓનલાઈન ફરિયાદ કરી દેવાતી હોય છે. જેમ મારા હોશિયાર અને કાબિલ મિત્રએ કીધું એવી રીતના ટેકનોલોજીનો યુઝેજ અને લોકોની જાગૃતતા ને એ બધાની પ્રશ્ન જયારે આવતો હોય છે ત્યારે, એટલે કે જયારે ભોગ બનનાર પોતે એટલો અવેર નથી હોતો ત્યારે આ જે બધા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અથવા તો જે ગુનો કરવા વિચારતા હોય અથવા તો ગુનો કરતા હોય છે એ લોકો માટે એ લોકો એક ઇઝી ટાર્ગેટ, એક સોફ્ટ ટાર્ગેટ બની જતા હોય છે. એટલે આવી રીતની જે તમે આજે ઇન્ટરવ્યુની વાત કરી આજે કે આજે આપણે જે અત્યારે કરી રહ્યા છે એનાથી એક લોકોમાં જે જાગૃતતા આવશે એનાથી ઘણા બધા કાલ ઉઠે કે ભોગ જે બનનારા હશે કે ભોગ બનવાના હશે એ બધા ઘણા સ્તરે ઓછા થઈ જશે. અને ઘણી રીતના આપણે સામાજિક રીતે જોવા જઈએ તો એ ઘણું બધું અટકાયત થઈ જતી હોય છે અથવા તો આ વસ્તુ અટકી જતી હોય છે. ધેરફોર ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ ધ સોસાયટી એટ લાર્જ, એટલે આખા સમાજને સ્પર્શે એવો મુદ્દો છે. આંગળીના ટેરવે અને ઇન્ટરનેટના માધ્યમથી થતો ક્રાઇમ એટલે જનરલી એવું કહેવામાં આવે છે કે સાયબર ક્રાઇમ. પરંતુ ઇન્ટ્રોડક્શનમાં જે મેં પ્રમાણે વાત કરી હતી, ચર્ચા કરી હતી એ પ્રમાણે કે સૌથી વધુ ગુજરાતમાં તમે જુઓ કે અલગ અલગ જે ફરિયાદો છે એ ક્યાંક ને ક્યાંક નોંધાઈ રહી છે. અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી રાજકોટ હોય, આ ચાર મહાનગરોની મેં તમને વાત કરી. ચાર મહાનગરોમાં જે પ્રમાણે ખાસ કરીને સાયબર ક્રાઇમનું જે ચલણ વધી રહ્યું છે, નાથવા માટે કેવા પ્રયત્નો હાથ ધરી શકાય જેથી કરીને આ ક્યાંક મહંત અંશે થોડા અંશે અટકી જાય? સો જનરલ તમે જો એડવાઇસ બેઝિકલી બધાને આપવાની જ હોય, જે આ સિટીમાં રહેતા હોય કે રિગાર્ડલેસ તમે ગમે ગુજરાતના છેડામાં રહેતા હોય, બેસ્ટ તો એડવાઇસ એ જ રહેશે કે તમે જ્યારે બી કઈ ટાઈપનું તમને મેસેજ આવે, યુઝ્યુઅલી આ બધા ક્રાઇમ્સ થવાના, જ્યારે બી તમારી સાથે કઈ બી સ્કેમ થવાના, ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ હોય છે, પણ જ્યારે બી ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ ઓબ્વિયસ ટાઈપ ઓફ સ્કેમ તો ફિશિંગ સ્કેમ જ આપણે લઈએ. તમને ક્યારે બી કઈ બી ઈમેલ આવે, એસએમએસ આવે, મેસેજ આવે, કઈ બી તમને મેસેજ આવે, તમારા સાઈડથી તમારે એક જ સવાલ પૂછવાનો કે આટલા બધા લોકોમાંથી મને એકલાને જ શું કામ લકી ડ્રો લાગી. ફોર એક્ઝામ્પલ, લકી ડ્રોના મેસેજ બહુ બધા આવે છે કે તમને વોટ્સએપ પર ચલો 25 લાખ તમે જીતી ગયા કેબીસીમાંથી. પહેલામાં પહેલો સવાલ તમને એ થવો જોઈએ કે આટલા બધા લોકોમાંથી, કરોડોની પોપ્યુલેશનમાંથી મને એકલાને કેવી રીતે 25 લાખ લાગ્યા, અને લાગ્યા તો આ માણસ મને વોટ્સએપ પર કેવી રીતે રીચ આઉટ કરે છે, રાઈટ? અને વોટ્સએપ પરથી મને શું કામ મેસેજ આવે છે? હવે હા, આપણે જે ટોપિકમાં જે વાત કરીએ છીએ એ તો કમ્પ્લીટલી ડિફરન્ટ કેસ છે કે મેરેજના નામ પર જે છેતરપિંડી થઈ છે એક મહિલા સાથે, દેટ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ કેસ. બટ ઈ કેસ હું તો તમને કહીશ કે તમારા જે પાસવર્ડ છે, ફોર એક્ઝામ્પલ, રાઈટ? હવે આઈ અન્ડરસ્ટેન્ડ કે મેરેજ છે, કાં તો તમે તમારા ફ્રેન્ડ હોય, કાં તો તમારા ગમે હોય, રાઈટ? તમે જેની માથે બી તમે ભરોસો કરો છો, તમે એને તમારા બધા પાસવર્ડ કેવી રીતે આપી દો છો, રાઈટ? તમારા પાસવર્ડ બી છે, ઘણા લોકો મેં જોયેલું છે, ઘણા લોકોના ફ્રેન્ડ્સ પાસે પાસવર્ડ હોય છે, ને એવા ઘણા કેસીસ પર્સનલી મેં એવા ડીલ કરેલા છે
કે એમના જયારે આખે આખું સોલ્યુશન નીકાળીએ ને, અને બીકોઝ મારે સ્ટુડન્ટ સાથે બધું ડીલ કરવાનું હોય છે, ઘણા સ્ટુડન્ટ મને કમ્પ્લેન કરવા આવે છે, સર મારે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફેક અકાઉન્ટ બનાવ્યું છે, સર હવે હું શું કરું. અને એસ્પેશિયલી ફિમેલ સ્ટુડન્ટ હોય તો એ લોકોને હંમેશા એક આમ ડર રહે છે કે મારું અકાઉન્ટ આવી રીતે કોઈ કે ફેક બનાવ્યું છે, મારા ઘરે જો ખબર પડશે તો મને મારા મમ્મી પપ્પા આવે કોલેજમાં નહીં આવવા દે, આમ નહીં કરવા દે, રાઈટ. અને એ ફિયર અને એ ડરના કારણે એ લોકો કમ્પ્લેન નથી કરતા, રાઈટ. અને બહુ હાર્ડલી ક્યારેક ક્યારેક આમ યુ નો વાય વાય વાત મળીને ખબર પડે છે કે આ યુવા યુક્તિ જે છે એ આવા ટેન્શનમાં છે. અને આવા જ ટેન્શનના કારણે ઘણા લોકો, ઘણા આપણને એવા સેડલી એવા કેસીસ મળે છે અનફોર્ચ્યુનેટલી કે એ લોકો સુસાઇડ તરફ જઈ રહ્યા છે. તો એ લોકોની મેન્ટલ હેલ્થ બી અફેક્ટ કરે છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, તમારી સાથે જો આવા ક્રાઇમ થાય છે, કઈ બી ઇસ્યુ તમને આવે છે, તમે રીચ આઉટ કરો, તમારા ગાર્ડિયનને રીચ આઉટ કરો. હા, તમારા મમ્મી પપ્પા તમારા પેરેન્ટ્સ તમને કહેશે, પાંચ શબ્દ કહેશે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારા માટે ચિંતા કરે છે, ઓબ્વિયસ વસ્તુ છે, રાઈટ. અને ઓબ્વિયસલી કે તમારે આ બધી વસ્તુની જાણ કરવી પડે તમારી જે બી રેલેવન્ટ ઓથોરિટીઝ છે. અને મેઇન પોઈન્ટ એ હતો કે 90% ઓફ ધ કેસ, 9 દાખલામાંથી 9 દાખલા એવા હોય છે કે એમના ફ્રેન્ડ, એમના જાણીતા જ લોકો હોય છે જે લોકો એમનું ફેક અકાઉન્ટ બનાવેલું હોય છે. શું કામ? કારણ કે એમની પાસે એમનો પાસવર્ડ શેર કરેલો હોય, કાં તો કઈ બી પર્સનલ ઇન્ફોર્મેશન આપેલો હોય. પાસવર્ડ શેર ના બી કર્યો હોય તો એવા પાસવર્ડ રાખેલો હોય કે આમ ટાઈપ કરતું હોય ને તમારી ફ્રેન્ડ તમારી પાસવર્ડથી જોવે છે, અચ્છા આનો આ પાસવર્ડ છે. આપણે કેટલી બધી જગ્યાએ જોયેલું હશે, આપણે ફોનની અંદર આમ પેન નાખતા હશું ને પાછળથી કોઈ આપણું પેન જોતું હશે, આપણને ખબર બી નહીં હોય, રાઈટ. તો આ બધા કેસીસની અંદર હું તો ખાલી એટલું જ કહીશ કે તમારે સતર્ક તો તમારે એનાથી રહેવું જ પડશે, એનો બીજો કાંઈ ઉપાય છે જ નહીં. તમે ગમે એટલી અવેરનેસ કરી લેશો, પણ આપણા સાઈડથી જયારે એ આમ સતર્ક નહીં આપણે નહીં થાય ને ત્યાં સુધી કઈ બીજો ઓપ્શન નથી. નિસર્ગભાઈ, ખાસ વાત એ છે કે તમે જુઓ કે હાઈકોર્ટે ખાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો મહત્વનો જે આદેશ છે તે કર્યો છે, એટલે કે સામેવાળી જે ઓપોઝિશનની જો વાત કરીએ તો હવે આ આખી પ્રોસિજર શું હશે? ઇન્વેસ્ટિગેટને ઇન્વેસ્ટિગેશનની તો આપણે ચર્ચા કરી, આખી આ પ્રોસિજર શું હશે? અને બીજી વાત એ છે, માનો કે સજા કદાચ થાય તો સજાની જોગવાઈ કાયદામાં કયા પ્રમાણેની રહેલી છે અને કયા પ્રકારની સજા થઈ શકે? આમાં થોડું વધારે વિગતસર જઈએ તો કોઈ પણ જયારે કેસ બનતો હોય ચોરભાઈ, તે હંમેશા એ પરિસ્થિતિ, એ સંજોગ અને પુરાવાને આધીન હોય. એટલે એક્ઝેક્ટલી એ બહેને જે ભોગ બનનાર છે, જે અત્યારે હું સમજ્યો તમારો ને ભાઈની વાત સાંભળીને, એની ઉપર શું ગુનો થયો છે, એ કઈ રીતના ભોગ બની છે, એને કઈ રીતના શું પ્રોમિસ કરવામાં આવ્યું હતું, એ સ્યુડો પ્રોમિસ કે ખોટા પ્રોમિસના આધારે એની ઉપર શું એક્શન લેવામાં આવ્યું, એ કઈ રીતના એક્ઝેક્ટ ભોગ બની છે, જે મેં કીધું એ પરિસ્થિતિ સંજોગને પુરાવા નક્કી કરે, નંબર વન. નંબર ટુ, કે કોઈ પણ જયારે એ આઉટ થાય એટલે સબસિક્યુએન્ટલી તમારો લીગલ પહેલુંમાં કે લીગલ પાસામાં એવું હોય કે તમે આની ઉપરથી એક સારા સોલિસિટર કે બેરિસ્ટર અથવા કોઈ એડવોકેટને મળીને તમે એની પ્રોપર સલાહ લો. એ સલાહ ઉપરથી એ લોકો તમને એક સ્ટ્રેટેજી એટલે કે રણનીતિ બનાવી આપતા હોય છે. રણનીતિના આધારે તમારે ક્રમબદ્ધતા એટલે કે ક્રોનોલોજી સ્થાપિત કરવાની હોય છે અને એના ઉપરથી એનું ઇમ્પ્લિમેન્ટેશન હોય છે. હવે સપોઝ તમે વાત કરી કે અત્યારે હાઈકોર્ટમાં ઇન્વેસ્ટિગેશનની વાત આપી છે અને હાઈકોર્ટે કીધું છે રિપોર્ટ સબમિટ કરો, એટલે પોલીસ જોડે પાછા ઇન્વેસ્ટિગેશનના બહુ વાઇડ પાવર્સ હોય છે, બહુ જ ઇન્ક્લુઝિવ પાવર્સ હોય છે. એટલે થાય શું કે પોલીસ વાળા એ લોકો એમની રીતના ઇન્વેસ્ટિગેટ કરતા હોય અને ઇન્વેસ્ટિગેટ કરીને એમાં જે પણ આવ્યું બહાર ઇન્વેસ્ટિગેશનમાં એના આધારિત એક રિપોર્ટ ફાઇલ થાય અને રિપોર્ટ ફાઇલ થઈને સબમિટ થાય કોર્ટમાં. કોર્ટ એની દરકાર લઈને રિપોર્ટમાં કઈ રીતનો ગુનાહિત વસ્તુ કાર્ય બને છે એના આધારિત કોર્ટ એક ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સબમિટ કરવાનું કહે અથવા તો ફાઇલ કરવાનું કહે, અને એના આધારિત જેવું રિપોર્ટ ફાઇલ થાય, FIR થાય, ત્યારબાદ આખું એની પ્રોસેસ ચાલુ થાય. એટલે કે એમાં બેલેબલ ગુના હોય, નોન બેલેબલ ગુના હોય, કોગ્નાઇઝેબલ એટલે કે જેની દરકાર લેવી પડે એવા ગુના હોય, નોન કોગ્નાઇઝેબલ ગુના હોય. એટલે કયું કયું પ્રકારનું કેવી રીતની ગુનાહિત વસ્તુ થઈ છે એના આધારે ભારતીય ફોજદારી ધારો 1860 ની કલમો પણ ઉમેરવામાં આવે, સાયબર ક્રાઇમની પણ કલમો ઉમેરવામાં આવે, અને એના આધારિત સપોઝ કાવતરું થયું હોય તો ફોર એક્ઝામ્પલ એ ભારતીય ફોજદારી ધારો 1860 નો સેક્શન 120B એવી રીતના ઉમેરવામાં આવે જેવી પનિશમેન્ટ કે કાવતરું છે, એક થી વધારે લોકો હોય તો 114 ની કલમ ઉમેરવાનો આવે. એટલે એ બહુ જ સબ્જેક્ટિવ વસ્તુ છે, કઈ કલમ ક્યાં.
ની પ્રોસેસ છે પછી રિમાન્ડનો સ્ટેજ આવે રિમાન્ડનો સ્ટેજ આવે એટલે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ મેક્સિમમ 15 દિવસ સુધીનું રિમાન્ડ આપવામાં આવે રિમાન્ડ થાય એટલે પછી એની જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે ધરપકડ કરવામાં આવે એમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે એની પહેલા એની જોડે એક આગોતરા જામીનનો ઓપ્શન હોય આગોતરા જામીન એટલે એવું કે ધરપકડ થયા પહેલાની જામીન જે સેક્શન 438 438 ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડ 1933 કવર કરે છે ત્યારબાદ માની લો કે આગોતરા જામીનમાં સક્ષમ નથી કે સફળ નથી થતા તો એના પછી એ સીધા પેલું જે આ સરેન્ડર થતા હોય છે અથવા તો સરેન્ડર નથી થતા ભાગતા ફરતા હોય છે અને પછી પકડીને લોકોને સેન્ટ્રલ જેલ ભેગા કરતા હોય છે અને આમાં ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ છે જેમાં આગોતરા જામીનની વાત કરીએ તો ડાયરેક્ટ જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું બહુ ડિટેલમાં જેમાં કોમનવેલ્થના બધા જ કન્ટ્રીઝના લો ડિસ્કસ કરવામાં આવ્યા છે પ્રેપોઝિશન્સ ડિસ્કસ કરવામાં આવ્યા છે એ છે સિદ્ધરામ માત્રે પછી સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર જે વોલ્યુમ 1 2011 ગુજરાત લો હેરલ્ડ પાના નંબર 11 થી કવર કરવામાં આવ્યું છે અને સબસિક્યુએન્ટલી પછી રેગ્યુલર જામીનની વાત આવેલી રેગ્યુલર જામીન બે રીતની જે આરોપી હોય એની જોડે સત્તા હોય સત્તા તો ના કહેવાય પણ આરોપી જોડે બે રીતના ઓપ્શન્સ હોતા હોય છે નંબર એક ચાર્જશીટ થયાના પહેલા એટલે કે એમાં ચાર્જશીટમાં 60 કે 90 ડેઝ નક્કી કરવામાં આવે છે સિટી લિમિટ પ્રમાણે ચાર્જશીટ પહેલા એ નીચે જો એ ટ્રાયબલ બાય મેજિસ્ટ્રેટ છે કે અથવા તો સેશન્સ કોર્ટ છે તો એ પ્રમાણે નીચે જામીન માટે એપ્લાય કરી શકે સપોઝ રિજેક્ટ થાય તો હાઈકોર્ટમાં આવી શકે પછી કોઈ પણ કન્ડિશન ફેરફાર હોય કોઈ પણ પ્રકારનો કન્ડિશનમાં તો એ પાછા જામીન માટે એપ્લાય કરી શકે પછી એ નીચે સપોઝ રિજેક્ટ થાય આપણે ચાર્જશીટ પાછા હાઈકોર્ટમાં આવતા હોય અને હાઈકોર્ટના થતું હોય તો સુપ્રીમ કોર્ટમાં જતા હોય આ રીતની આખી પરિસ્થિતિ સંજોગ અને પુરાવાને આતી નાખી આ પ્રમાણેની પ્રોસિજર છે જે આખી એસ્ટાબ્લિશ થયેલી છે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1933માં અને એના આધારિત થતું હોય માની લો ઘણા કિસ્સામાં એવું થતું હોય છે ચૌહાણભાઈ કે એફઆઈઆર થઈ ગઈ ઇન્વેસ્ટિગેશન થઈ ગયું ઇન્વેસ્ટિગેશન અમનભાઈ મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે અત્યારે ખાસ તમે જો ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે અત્યારે ગમે તે ટ્રેન્ડિંગ ગણો કે અત્યારે નવો નવો નુસ્ખો ગણો તમે જુઓ કે મોબાઈલ ફોન જ્યારે સ્માર્ટફોન લોકો યુઝ કરતા હોય છે અત્યારે ફોનપે હોય પેટીએમ હોય કે પછી અલગ અલગ જે યુપીઆઈ જે હોય એમાં અજાણ્યા વ્યક્તિની જ્યારે લિંક આવે છે એટલે જનરલી કેવું પોપઅપ મેસેજ જ્યારે આવતો હોય છે એટલે જનરલી લોકો હાથે કરીને તો દબાઈ ના દે એની ઉપર ક્લિક ના કરી શકે પરંતુ જ્યારે એ લિંક આવે છે ને એમાં 9,394 રૂપિયા 9,230 રૂપિયા 5,530 રૂપિયા આવા નંબરોમાં અલગ અલગ જે ક્રેડિટ થઈ છે તમારે એવું લખવામાં આવશે એટલે સામેવાળા વ્યક્તિને એવું થાય કે ભાઈ મારા ખાતામાં તો આટલા પૈસા છે નહીં તો આ કઈ રીતે મને મોકલવા માગે છે એટલે એ વ્યક્તિ પૈસા આવવાની લાલચે એ લિંક ઉપર ક્યાંક ટચ કરી દે છે અને જનરલી એ પૈસાથી ક્યાંક ને ક્યાંક એની સાથે ફ્રોડ થતું હોય છે આવું જ્યારે બને ત્યારે ખાસ કરીને વ્યક્તિએ કઈ રીતે આખું માળખું કરવું જોઈએ ને જેથી કરીને આવું ન થઈ શકે સો તમે જે કીધું એવા આજકાલ એવા કેસીસ બહુ થઈ રહ્યા છે અને હા ટ્રેન્ડિંગ કેસો તો ડેફિનેટલી કહી જ શકો ટ્રેન્ડિંગ આ કેસની અંદર સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે બી તમારે યુપીઆઈ રિલેટેડ જે બી એપ્સ આવતા હોય યુપીઆઈ રિલેટેડ તમારો કોઈ બી એપ આવતો હોય પછી તમારો ફોનપે જીપે ક્રેડ એપ હોય કે પછી તમારું પેટીએમ હોય તમને આમાંથી કઈ બી નોટિફિકેશન આવતી હોય તો પહેલા હું તમને સજેસ્ટ કરીશ કે તમે એપના સેટિંગ્સમાં જઈને ફર્સ્ટ ઓફ ઓલ જે યુઝલેસ નોટિફિકેશન આવે નહીં તો પહેલા તમે બંધ જ કરાવી નાખો કે આટલો ઓફર છે આમ છે તેમ છે બધા યુઝલેસ ઓફર છે કોઈથી કોઈ કામ નથી લાગવાના પહેલા પહેલા તો તમે એ બધા પ્રમોશનલ ઓફર્સ જે કહેવામાં આવે છે એને તમે ઓફ કરી દો નોટિફિકેશન્સમાંથી જઈને સો એક્સિડેન્ટલ ટચીસ તમારામાં ન જાય સેકન્ડ ઓફ ઓલ હવે તમને જે બી નોટિફિકેશન આવવાની છે એ હંમેશા અર્જન્ટ નોટિફિકેશન જ હશે રાઈટ અને તમારા જ્યારે બી તમને ગૂગલ પે કાં તો ફોન પે કાં તો પેટીએમ માંથી કાંઈ બી નોટિફિકેશન આવે બે કેસીસમાંથી જ હવે નોટિફિકેશન આવશે વન એ હશે તમારા ખાતામાં ક્રેડિટ થયેલા છે
સેકન્ડ નોટિફિકેશન એ હશે કે તમારા ખાતામાંથી પૈસા કોક રિક્વેસ્ટ કરવામાં આવે છે, અને હવેથી તમે યુપીઆઈ ની અંદર નવી અપડેટ પ્રમાણે, અને આ બહુ રીસન્ટ અપડેટ છે, એક મહિનાથી જ તમે જયારે બી પેમેન્ટ કઈ બી કરતા હશો અને એના એઆઈ પ્રમાણે, ગૂગલના એઆઈ પ્રમાણે સ્પેસિફિકલી જો એને લાગશે, ડાઉટ લાગશે કે આ પેમેન્ટ કઈ યુનો એક સર્ટેન માત્રાથી ઉપર જઈ રહ્યું છે, અને ઈ પેમેન્ટ એટલી માત્રાથી જો ઉપર જતો હશે, તમને વોર્નિંગ આવશે, તમને બે વાર પૂછશે કે આર યુ શ્યોર કે તમારે પેમેન્ટ કરવું છે. અને હવે તો હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણે ત્રણ ભાષામાં લખેલું આવે છે, તો કોઈને એવું માનું ના આવવું જોઈએ કે નહીં ને ઇંગ્લિશમાં લખેલું હોય તો થઈ ગયું. એટલે એટ ધીસ પોઈન્ટ જો આપણે આપણા સાઈડથી પેમેન્ટ કરીએ છીએ તો આપણે 100% રિસ્પોન્સિબલ છીએ, તો આપણે તો એ નોટિસ કરવું પડશે. સેકન્ડ થિંગ કે આપણે ઘણી વાર જોઈએ છે કે આવી રેન્ડમ અમાઉન્ટ હોય છે, હવે ભાઈ કેમ સ્કેમર માંગી માંગીને સીધા 5,000 નહીં માગતો, સીધા 10,000 નહીં માગતો, કાં તો સીધા 15-20,000 કેમ નથી માગતો? તો તમે જે અમાઉન્ટ જે બધી કીધી ને એ બહુ સ્પેસિફિક અમાઉન્ટ હતી, બીકોઝ ઈ અમાઉન્ટ થી જો ઉપર જાય ને તો તમારું જીપે કોક કેસીસમાં સીધું ના જ પાડી દેશે કે નહીં 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 કઈક લોચાવાળું અમાઉન્ટ છે, તમે ના કરો. તો આવા ઘણી બધી જગ્યાએ આવતા હોય છે. સાથે સાથે જો તમે હવે વિડીયો કોલ પર હશો અને વિડીયો કોલ પર તમે કોઈક દી પેમેન્ટ કરવાની ટ્રાય કરજો, હું બધા દર્શક મિત્રોને સજેસ્ટ કરીશ, વિડીયો કોલ પર જો તમે પેમેન્ટ કરવાની ટ્રાય કરશો, ઝૂમ નો વિડીયો કોલ હોય, વોટ્સએપ હોય, ફેસબુક મેસેન્જર હોય, ઇન્સ્ટાગ્રામ, ઇટ ડઝન્ટ મેટર, તમને વોર્નિંગ આપશે કે તમે વિડીયો કોલ પર છો, તમે પેમેન્ટ કરવા માંગો છો. તો આ ટાઈપની આપણે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હવે ફીચર્સ તો અવેલેબલ છે જ, આપણી સાઈડથી આપણે રિસ્પોન્સિબલ રહેશું. હવે આપણે ખાસ સતર્કતા રાખવી જોઈએ અને જાગૃતતા કેળવવી જોઈએ, કારણ કે અલગ અલગ જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે. નિશર્ગભાઈ ને અમનભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.